ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ચેપ્ટરમાં દાખલા સ્ટાર્ટ કરવાના છે કર ભરનારનો રહેઠાણનો દરજ્જામાં તો છેલ્લા બે વિડિયોમાં આપણે બધા થિયરી પોઈન્ટ જોઈ લીધા છે બરાબર છે રહેઠાણનો દરજ્જો જે નક્કી થાય છે તે રહીશ બેન રહીશ અને સામાન્ય રહીશની જે શરતો હતી તે આપણે જોઈ લીધી છે તો આજે સ્ટાર્ટ કરીએ આપણો પહેલો દાખલો શ્રી એ વિદેશી નાગરિક છે જે ભારતમાં નીચે આપેલ સમયગાળા દરમિયાન હાજર હતા વર્ષ ભારતમાં હાજર દિવસો વર્ષ છે સોળ સત્તર સત્તર અઢાર અઢાર ઓગણીસ ઓગણીસ વીસ દરેક વર્ષ દરમિયાન કેટલા દિવસો ભારતમાં હાજર છે સૌથી પહેલો પોઈન્ટ દાખલામાં ખાસ જોવાનું કે કયા વર્ષ માટે આપણે રહેઠાણનો દરજ્જો નક્કી કરવાનો છે તેમાં કયું છે આકારની વરસ બે હજાર વીસ એકવીસ આકારની વરસ બે હજાર વીસ એકવીસ હવે દાખલો આપણે કઈ રીતે ગણવાનો તે આ ચેપ્ટરમાં આપણે કોઈ પણ દાખલો ગણીશું રહેતાનો દરજ્જો નક્કી કરવા માટે સૌથી પહેલું સ્ટેપ છે તમારે આકારની વર્ષ અને પાછલું વર્ષ લખી દેવાનું કે આકારની વર્ષ આમાં કયું છે અને પાછલું વર્ષ કયું છે તો આકારની વર્ષ બે હજાર વીસ એકવીસ આપેલું છે આકારની વર્ષ કયું આપેલું છે બે હજાર વીસ એકવીસ એ આકારની વર્ષ છે તો પાછલું વર્ષ કયું આવશે એના પહેલાનું કયું આવશે બે હજાર તો દાખલામાં તમને આ માહિતી આપેલી દાખલામાં આપેલી માટે રહેઠાનો દરજ્જો નક્કી કરવાનો છે તો આકારની વર્ષ બે હજાર વીસ એકવીસ છે તો પાછલું વર્ષ થશે ઓગણીસ વીસ તો કોઈ બી દાખલો સ્ટાર્ટ કરો પહેલા તો તમારે બે વર્ષ લખી દેવાના આકારની વરસ અને પાછલું વરસ ઓકે હવે દાખલામાં આપણે જે શરતો સમજાવેલી અગાઉ બરાબર છે રહેતાના દરજ્જા માટે અને સૌથી નક્કી છે 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 કે કે તે જેના વિશે ડિટેલમાં સમજાવેલું છે તો સૌથી પહેલા તો આપણે જે રહીશ માટેની આ જે મૂળભૂત બે શરતો છે બે શરતો આપણે ચેક કરીશું પહેલી શરત છે પાછલા વર્ષમાં એકસો બ્યાસી કે તેથી વધુ દિવસ ભારતમાં હાજર છે અને બીજી શરત છે પાછલા વર્ષમાં ઓછામાં ઓછા મોછા કે તેથી વધુ દિવસ તથા પાછલા વર્ષની અગાઉના ચાર વર્ષ દરમિયાન કુલ ત્રણસો કે તેથી વધુ દિવસ ભારતમાં હાજર હોવી જોઈએ તો કોઈ પણ દાખલો તમે આ ચેપ્ટરમાં ગણ રહેતાનો દરજ્જો નક્કી કરવા માટે તો સૌથી પહેલા તમારે બે શરતો ચેક કરવી પડશે બરાબર છે અને બેમાંથી એક પણ શરતનું જો પાલન થાય એની વન ઓફ ધીસ અબવ સોરી એની વન ઓફ ધીસ કન્ડિશન એટલે કોઈ પણ એક કન્ડિશન એક શરતનું જો અહીંયા પાલન થશે તેનો સ્ટેટસ અને દરજ્જો કયો બનશે રહીશ કોઈ પણ એક એટલે કે બંનેમાં આન્સર યસ આવે એક માં યસ કે નો નો કે એટલીસ્ટ ઓછામાં ઓછો એક શરતનો જો પાલન થાય તો એ રહીશ બની જશે અને જો બંનેનો પાલન ન થાય તો એ શું બની જશે બિન રહીશ બની જશે ઓકે અને આ જે અપવાદો છે અપવાડો બોર રેલી કેસમાં આવતા હોય છે તેમ છે તો અપવાડો એક જોઈ લે કયા અપવાડ હતા તે તો ભારતીય નાગરિકોએ પાછલા વર્ષમાં નોકરી કરવા માટે પરદેશમાં ગયો હોય ભારતીય વાહન પર કામ કરતો હોય બરાબર છે એવો ભારતીય નાગરિક જે પાછ વર્ષ દરમિયાન ભારત છોડીને જાય કે પરદેશમાં રહેતો ભારતીય નાગરિક અથવા તો મૂળ ભારતીય વંશજ કે જે પાછલા વર્ષ દરમિયાન ભારતની મુલાકાતે આવે આપણા દાખલાની રકમમાં બી કોઈ માહિતી તમને જોવા મળતી નથી એટલે અપવાડો અહીંયા આવશે નહીં તો આપણે બે જે કન્ડિશન છે જે બે શરતો છે આપણે લખી દઈશું આ રીતે બોક્સ બનાવી દઈશું રહીશ માટેની મૂળભૂત શરતો આ રીતે આપણે કોષ્ટક બનાવી દઈશું રહીસ માટેની મૂળભૂત શરતો પહેલા શરતો આવશે ત્યાર પછી હાજર દિવસ કેટલા દિવસ હાજર છે તે અને શરતનું પાલન થાય છે કે નહીં તો જે બે શરત છે બે શરત આપણે અહીંયા લખી દેવાની છે પાછલું વર્ષ શરત શું છે જો કે પાછલા વર્ષમાં એકસો બ્યાસી દિવસ હાજર જોઈએ તો આપનું પાછલું વર્ષ કયું છે પાછલું વર્ષ છે ઓગણીસ વીસ આ ઓગણીસ વીસ એ આપનું પાછલું ઓગણીસ વીસ માં એકસો બ્યાસી દિવસ ભારતમાં હાજર છે એવો આપણે પ્રશ્ન પૂછવાનો છે એ પ્રમાણે આપણે સરત ચેક કરીશું કે પાછલા વર્ષમાં શું એકસો બ્યાસી દિવસ ભારતમાં હાજર છે કે નહીં અથવા બીજી શરત શું છે કે પાછલા વર્ષ દરમિયાન એટલે કે ઓગણીસ વીસ દરમિયાન સાહીઠ દિવસ અને તેની અગાઉના ચાર વર્ષ દરમિયાન ત્રણસો દિવસ ભારતમાં હાજર છે તો આપણે ચેક કરીએ કે શું ખરેખર આ બે શરતનું પાલન થાય છે હાજર છે કે નહીં તો જોઈએ સૌથી પહેલા પાછલા વર્ષ દરમિયાન ઓગણીસ વીસ માં એકસો બ્યાસી દિવસ ભારતમાં હાજર હોવો જોઈએ તો આપણે જોઈએ ઓગણીસ વીસ દરમિયાન એ કેટલા દિવસ ભારતમાં હાજર છે તો ઓગણીસ વીસ દરમિયાન એ કેટલા દિવસ ભારતમાં હાજર છે પચાસ દિવસ કેટલા દિવસ હાજર છે પચાસ દિવસ હવે જોઈએ એકસો ને બ્યાસી દિવસ દિવસ હાજર છે દિવસ તો બોલો શું આ પાલન થયું છે કે નથી થયું તો ઓછામાં ઓછા એકસો બ્યાસી જોઈએ એને બદલે ફક્ત પચાસ દિવસ જ હાજર છે એટલે કે આ શરત નું પાલન થયું નથી એટલે આન્સર શું લખીશું આપણે નો કે આ શરતનું પાલન થયું નથી ઓકે હવે ચેક કરીએ આપણે બીજી શરત કે પાછલા વર્ષ ઓગણીસ જોઈએ તો આપણે જોઈએ કે પાછલા વર્ષમાં કેટલા દિવસ જોઈએ દિવસ હાજર હોવું જોઈએ એટલે કે ઓગણીસ વીસમાં કેટલા દિવસ સાઈઠ દિવસ તો આપણે જોઈએ પાછલું વર્ષ ઓગણીસ વીસમાં કેટલા દિવસ હાજર છે તો પાછલા વર્ષમાં પચાસ દિવસ હાજર છે અને તેની અગાઉના ચાર વર્ષ દરમિયાન અગાઉના પાછલું અગાઉના ચાર વર્ષ તેની અગાઉના ચાર વર્ષ એટલે એક બે અને ત્રણ હવે દાખલામાં ત્રણ જ આપ્યા છે જરૂર નથી કે અગાઉના ચારે ચાર વર્ષ આપે આપણે જેટલા વર્ષ આપ્યા હોય એટલા વર્ષ લઈ લેવાના બરાબર છે નિયમ છે તેની અગાઉના ચાર વર્ષ દરમિયાન કોની અગાઉના પાછલા વર્ષની અગાઉના ચાર વર્ષ તો પાછલું વર્ષ વર્ષ અગાઉના અને પાછલ ચોથો હોવું જોઈએ પણ દાખલામાં આપેલું નથી તો દાખલામાં ત્રણ જ વર્ષ આપેલા છે તો આપણે આ ત્રણ જ વર્ષ છે એનો સરવારો કરીશું ત્રણ આપેલા છે ત્રણ જ કરીશું આમ તો જોઈએ ચાર પણ ચાર વર્ષ આપ્યા નથી તો જેટલી માહિતી આપી છે એના આધારે આપણે ગણતરી કરીશું તો આવે છે ત્રણસો ને બદલે પચાસ જ છે શરત શરતનું પાલન થયું જ નથી આમ જ ખબર પડી જાય હવે આ ત્રણસો પૂરા કરે કે નહીં કરે કોઈ મિનિંગ નથી કારણ કે આ બંને શરત ભેગી છે સાઈઠ પણ જોઈએ અને ત્રણસો પણ જોઈએ સાઈઠ દિવસ પણ હાજર જોઈએ પ્લસ ત્રણસો પાસઠ પણ જોઈએ તો આ સાઈઠ પણ પૂરા નહીં થતા ત્રણસો પણ પૂરા નહીં થતા બંને નથી એટલે કે પહેલી શરતનું પાલન ન થયું એમાં આન્સર ન આવ્યો બીજી શરતનું પણ પાલન થયું નથી એમાં પણ આન્સર શું આવ્યો ન આપને ખબર છે જો બંને શરતનું પાલન ન થાય બંનેમાં ન આવે

બસ આપણે લખવાનું કેટલી શરતનું પાલન કરે છે તો રહીશ માતેની બંને જે શરતો છે એનું પાલન કરતા નથી તો શ્રી એ રહીશ માતેની બંને મૂળભૂત શરતોનું પાલન કરતા ન હોવાથી

તો શ્રી એ રહીશ માં બંને મૂળભૂત શરતો નું પાલન કરતા ન હોવાથી તેમનો રહેતાનો દરજ્જો કયો ગનાશે બિન રહીશ ગનાશે ઓકે